વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર હિન્દી એકમ ત્રણ શબ્દ એકમ એકમાં આપણે વર્ણમાલા જોઈ જેમાં સ્વર અને વ્યંજન વિશે શીખ્યા એકમ બે માં આપણે ચિહ્નો વિશે શીખ્યા જેમાં હિન્દી બારાક્ષરી આપણે જોઈ હવે આપણે અહીંયા શબ્દ થોડાક જોઈશું અને શબ્દ વિશે શબ્દ કેમ બને તે શીખીશું નિમ્નલિખિત સે બને શબ્દો કો પઢીએ વર્ણકો ઢૂંઢકર ગોલા બનાવીએ એટલે નીચે આપેલા જે શબ્દો છે વર્ણોથી બનેલા શબ્દ એ બધા જે કક્કાના અક્ષર છે સ્વર અને વ્યંજન તેના બનેલા જે શબ્દો છે એને વાંચવાના છે અને આ જે બોક્સમાં આપણને જે વર્ણ આપેલો છે એ વર્ણ આ શબ્દમાંથી શોધી અને તેના ફરતે ગોળ કરવાનું છે તો ચાલો આપણે શરૂઆત કરીએ ક તો કથી બનેલા શબ્દ કયા કયા છે કમલ કનૈયા કોયલ કરતબ તો આપણે સેના ફરતે ગોળ કરવાનું છે ક ફરતે એટલે જ્યાં આપણને ક દેખાય છે ત્યાં આપણે ગોળ કરવાનું છે પછીનો વર્ણ છે ખ તો ખ ઉપરથી જે શબ્દ છે ખરગોશ ખુરા ક ખાના ખતમ ખરગોશ ખરગોશ એટલે સસલું એમાંથી જ્યાં ખ છે ત્યાં આપણે ગોળ કરવાનો છે તો ખ અહીંયા ખોરાકમાં ખાના નો ખા અને ખતમનો ખ પછી નો વર્ણ છે ગ તો ગ થી બનતા શબ્દને એકવાર વાંચીએ ગણેશ ગાય ગવૈયા ગવૈયા એટલે ગાયક જે ગીત ગાતા હોય એને ગવૈયા કહેવાય અને ગમલા ગમલા એટલે કુંડું તો આપણે ગ ગ શોધી અને ગ પર ફરતે ગોળ કરવાનું છે ને મજા આવે એવું ત્યાર પછી ગ વર્ણ થી બનતા બધા શબ્દ આપણે વાંચીએ ડાક ઘર ડાક ઘર એટલે ટપાલ ઘર ઘડી ઘડી એટલે ઘડિયાળ ઘનઘોર ઘનઘોર એટલે ગાઢ ઘર કામ તો આપણે આમાંથી ઘ પરથી બનતા શબ્દ ફર છે તો ઘ ફરતે ગોળ કરવાનું છે તો ઘ ઘડીમાં ઘ ઘનઘોરમાં બે ઘ છે અને ઘરકામમાં એક ઘ છે પછી છે ચ ચ વર્ણમાંથી બનતા શબ્દ ચ વર્ણનો જે શબ્દમાં ઉપયોગ થયો છે તેવા શબ્દો ચીડિયા ચીડિયા એટલે ચકલી ચટાઈ ચટાઈ એટલે શેત્રંજી ચા એટલે ચમચો અને ચતુર ચતુર એટલે હોશિયાળ તો એમાં ચ હોય ત્યાં ગોળ કરવાનું છે ચિડિયામાં ચી ચટાઈમાં ચ ચમચામાં ચ અને ચા અને ચતુરમાં ચ પછીનો વર્ણ છે છ તો છાતા મછલી છડીદાર ને છત તો છાતા એટલે છત્રી ત્યાં મછલીમાં છ છડીદારનો છ અને છતનો છ આ રીતે બધા છ પર ગોળ કરવાનું છે પછી જોઈએ જ જ ઉપરથી જ વર્ણનો ઉપયોગ થઈને બનતા શબ્દ જ હા જ જ ન ઘ જલેબી કાગજ તો જહાજમાં બે છે જ તો જ ઉપર ત્યાં ગોળ કરવાનું છે જન ઘનમાં જલેબીનો જ અને કાગજમાં જ આની ફરતે ગોળ કરવાનું છે ઝટપટ ઝરના ઝરોખા ઝંડા તો ઝટપટમાં જ ઝરના એટલે ઝરણું ઝરોખાનું એટલે ઝરોખું ઝરોખું આપણે જે કહીએ તે બારી જેવો હોય ને એને અને ઝંડા એટલે ધજા કે ધ્વજ ટ ટર્ણ થી બનતા શબ્દ ટમાટર ટમ ટમ ટન ટન ટપ ટપ તો એમાં ઘણા બધા ટ દેખાય છે બધા ટ ફરતે ગોળ કરવાનું છે તો ટમાટરમાં ટમાટર એટલે ટમેટું ટ ટમ ટમ માં પછી ટન ટન માં અને ટપ ટપ માં પછી ઠ ઠ ઠેરા પાઠ ઠગ મઠ આમાં જે ઠપ હોય ત્યાં ગોળ કરવાનું છે ઠેરા એટલે કંસારો તો ઠ પાઠમાં ઠગ અને મઠ મરું ડ પરથી બનતા શબ્દ જડ ડર તો જ્યાં ડ છે ત્યાં ગોળ કરવાનું છે ઢ ઢ વર્ણથી બનતા શબ્દ ઢકન મેઢક પઢના ઢગ તો જ્યાં ઢ છે ત્યાં ગોળ કરવાનું છે મેઢક એટલે દેડકો પછી છે અણ અણવર્ણ વાળા શબ્દ રાવણ ચરણ કિરણ બાણ તો જ્યાં અણ દેખાય છે ત્યાં આવી રીતે ગોળ કરવાનું છે પછી ત વર્ણથી બનતા શબ્દ તરબૂજ તલવાર ગણપતિ તિતલી તો ત જ્યાં દેખાય ત્યાં ગોળ કરવાનું છે તિતલીમાં બે વાર ત છે તિતલી એટલે પતંગિયું પછી છે વર્ણથી બનતા શબ્દ થર્મસ થકાન થડ અને રથ તો જ્યાં આપણને વર્ણ દેખાય છે તેની પર તે ગોળ કરી દ દ વર્ણથી બનતા શબ્દ દરવાજા અદરક દર્પણ દવાઈ દરવાજામાં દ છે અદ્રક એટલે આદુ એમાં દ ઉપર ગોળ કરવાનું છે દર્પણ એટલે અરીસો અને દવાય એમાં પણ દ ફરતે ગોળ કરવાનું છે ધ ધનુષ ધરતી ધર ધન જ્યાં આપણને ધ દેખાય છે ત્યાં આપણે ગોળ કરી દો નયન જમીન પાવન નામ જ્યાં ન વર્ણ છે એના ફરતે ગોળ કરી દો પ પ વર્ણ છે ત્યાં ગોળ કરવાનું છે પતંગ પનઘટ પાયલ સપના આ બધા પ વર્ણનો ઉપયોગ કરીને બનેલા શબ્દ છે તો એના ફરતે આપણે ગોળ કરીએ પ પન ઘટમાં પનઘટમાં પાયલનો પા અને સપનામાં પ પછી છે ફ તો ફની ફરતે ગોળ કરવાનું છે ફ વર્ણથી બનેલા શબ્દ ફસલ ફસલ એટલે પાક ફકીર ફકીર સાધુ કોઈ બાવો શરીફ સફલ તો ફસ ફ ફસલ ફકીરનો ફ શરીફ અને સફલ એમાં ફ છે એના ફરતે ગોળ કરવાનું છે બર સાત બકરી ગુલાબ જલેબી તો એમાં બ જે હોય એના ફરતે ગોળ કરો બર બરસાત બકરી ગુલાબનો બ અને જલેબીમાં બી ભ વર્ણ ફરતે ગોળ કરવાનો છે તો ભરત ભગવાન ભગત ભજન તો જ્યાં આપણને ભ વર્ણ દેખાય ત્યાં ગોળ આપણે કરી દઈએ મ ટમાટર ખટમલ મસાલ મગર તો જ્યાં આપણને મ વર્ણ દેખાય એના ફરતે આપણે ગોળ કરી દઈએ યવર્ણથી બનતા શબ્દ અજય કોયલા ગાય યજ્ઞ તો ય વર્ણ ફરતે ગોળ કરવાનું છે જ્યાં આપણને ય વર્ણ દેખાય ત્યાં ત્યાર પછીના શબ્દ વર્ણ છે ર ટમાટર રીક્ષા મગર રથ તેમાં જ્યાં ર વર્ણ હોય તેના ફરતે ગોળ કરી દો પછીનું છે લ લટ્ટુ લડકા જલેબી કમલ લટ્ટુ એટલે ભમરડો તો ત્યાં લ લડકાનો લલેબી નો લ અને કમલ નો ફરતે ગોળ કરવાનું છે વ વર્ણ ફરતે ગોળ કરવાનું છે પવન ગાવ વન તો જ્યાં વ વર્ણ આવે છે એના ફરતે ગોળ કરી દો શ શલગમ સલગમ એટલે રતાળું શિક્ષક ત્રિશૂલ શિક્ષા તો પેલા સ ફરતે ગોળ કરી દઈએ ત્રિશૂલમાં શુ અને શિક્ષા શ ષટકોણ ધનુષ વિષય શટ તો આપણે સ ફરતે ગોળ કરવાનું છે જ્યાં શ વર્ણ દેખાય ત્યાં એટલે અહીંયા સ અહીંયા શ અહીંયા શ છે અને આ જગ્યાએ એ સ છે સડક સફર સપેરા સેબ તો સડક એટલે રસ્તો સફર માં સ સપેરા એટલે મદારી એમાં સ ફરતે ગોળ અને સેબ સેબ એટલે સફરજન એમાં પણ સ ફરતે ગોળ કરવાનું છે ત્યાર પછી છે પછીનો વર્ણ છે હ જ હા જ હથોડા હાથી હ તેમાં જ્યાં હ વર્ણ દેખાય છે ત્યાં એની ફરતે ગોળ કરવાનું છે હા હથોડામાં હાથીમાં હા અને હલમાં હ ત્યાર પછી ક્ષ શબ્દ વાંચીએ ક્ષત્રિય ક્ષમા ક્ષય તો જ્યાં ક્ષ આપણને વર્ણ દેખાય છે એના ફરતે આપણે ગોળ કરી દઈએ ત્ર છાત્ર ત્રિશૂલ છત્ર પત્ર આમાં ત્ર ફરતે ગોળ કરી દઈએ જ્ઞ વિજ્ઞાન જ્ઞાની યજ્ઞ જ્ઞાન તો જ્ઞા જ્યાં છે આપણને વર્ણ દેખાય છે એના ફરતે ગોળ કરી દઈએ સ્ત્ર વર્ણ વર્ણથી બનતા શબ્દ પરિશ્રમ આશ્રમ શ્રમિક શ્રમ આ બધાય શબ્દોની અંદર શ્ર વર્ણનો ઉપયોગ થાય છે તેના ફરતે આપણે ગોળ કરી દઈએ તો આ રીતે તમને શબ્દમાંથી વર્ણ શોધવાની ખૂબ જ મજા આવી હશે તો પાછળના પેજ ઉપર તમને સ્વર આપેલા છે જેમ આપણે આગળના પેજ પર વર્ણ શોધી શબ્દમાંથી વર્ણ શોધી તેના ઉપર ગોળ કર્યું હતું જે બધા વ્યંજન હતા તેમ અહીંયા બધા સ્વર આપેલા છે અને આમાં આવી રીતે તમારે જાતે આ સ્વર છે એ અંદર શબ્દમાંથી શોધી અને તેના ફરતે ગોળ કરવાનું છે આ કામ તમારે જાતે કરવાનું છે આવજો વંદે માતરમ